લાલુ પટેલ દારૂનો ધંધો કરતા હોવાનો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે. લાલુ પટેલ દારૂ વેચીને 100 કરોડ કમાય છે. લાલુ પટેલ અને તેમનો પરિવાર દારૂનો ધંધો કરતો હોવાનું કેતન પટેલનું કહેવું છે. હાલ કેતન પટેલના આ પ્રકારના આક્ષેપથી દીવ દમણમાં ખળભળાટ વ્યાપી ગયો છે. લાલુભાઈ પટેલ જાતે પોતે બુટલેગર છે, એમનું પરિવાર પૂરું બુટલેગર છે. લાલુભાઈની ધર્મપત્ની કરુણાબેન પટેલ, એમનો સન, એવો બધા બુટલેગર છે. એમના પર ગુજરાત પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે. અને ગુજરાતમાં એમની સરકાર છે, ગુજરાત સરકાર, એમની પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે એના પર કેસ રજીસ્ટર કર્યા છે. એ બી બુટલેગિંગના. હું નથી કહેતો, ગુજરાત પોલીસ કહે છે. એમનો ઓલરેડી કચ્છી ગામમાં એક બાર છે, એનું નામ મારા કદી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે. અને એક વાઇન શોપ છે એમનું, ફેન્સી વાઇન શોપ. તો વાઇન શોપના નામ પર પરમિટથી ડિસ્ટિલરીઝને દબાવીને દારૂ લાવે છે. અને એમનો જે કોટો હોય એ કોઠાથી 100 ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢખેલે છે. આજે લાલુભાઈ પટેલે 29 કે 30 લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા, કારણ કે એમનો ધંધો નહીં ચાલે. ઓલા લોકો ધંધો કરે છે, એમનો ધંધો બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, હું નહીં, બધાને ખબર છે. પરંતુ દમણ અને દીવથી વધારામાં વધારે દારૂ તો ગુજરાત જાય જ છે અને લઈ જાય છે. અને આ લોકો મોકલાવે છે, ભારતીય જનતા પાર્ટીના લીડર, ખાસ લાલુભાઈ જેવા. તો હવે દીવ દમણ બેઠક પર રાજકારણ ગરમાયું છે. કેતન પટેલે લાલુ પટેલને બુટલેગર ગણાવ્યા છે, ત્યારે પૂર્ણેશ મોદીએ લાલુ પટેલનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું છે કે હાર ભાળી ગયા હોવાથી આ પ્રકારનો આરોપ કેતન પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. પૂર્ણેશ મોદીએ કેતન પટેલના લાલુ પટેલ વિરુદ્ધના તમામ આરોપોને ફગાવ્યા છે. બુથ જીતવા જયારે લાલુભાઈ નીકળ્યા છે અને આખા મત વિસ્તારનો 140 બુથનો પ્રવાસ પગપાળા ડોર ટુ ડોર કરીને એનું આખો પ્રવાસ પૂર્ણ થયો છે, ત્યારે આવા સમયે લાલુભાઈના વેપાર પર, કારણ કે વેપાર બધા કરે છે, તો આવા વેપાર પર અને બીજા બધા આક્ષેપ કરીને પ્રતિપક્ષના લોકો નાસીપાસ થયા હોવાનું મારું સ્પષ્ટપણે માનવું છે. ગુજરાતની પોલીસ સતર્ક છે, ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં કોઈની પણ છે શરમ રાખતા નથી. ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર એક મજબૂત સરકાર કાર્યરત છે. આવો કોઈ પણ હોય દાખલો તો આપો, આપણે જડબાતોડ એનો કાર્યવાહી કરે છે ને કરતી આવી છે. કોની પર FIR નથી થઈ. અહીંયા જે લોકો લાલુભાઈની સામે લડે છે એ લોકો પર FIR થઈ જ છે બધી. એટલે એ બધી FIRની વાતો કરવા કરતાં અત્યારે જનતાની અંદર સેવા કરનાર માણસ કોણ, પ્રતિષ્ઠિત માણસ કોણ? તો આ તરફ ઇન્દ્રનીલ રાજગુરુ પર અલ્પેશ ઠાકોરે કર્યા છે પ્રહાર. નામ લીધા વગર ઇન્દ્રનીલ રાજગુરુ